માં પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોનો સ્વાગત કરું છું. મિત્રો, આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી સુરેશભાઈ મહેતા દ્વારા અમદાવાદની અંદર જે પ્રેસ કોન્ફરન્સ સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિરોધમાં અને વિસ્થાપિતોને લઈને કરવામાં આવી, આ પ્રેસ નોટની ખરેખર સાચી હકીકત કે ગુજરાતની જનતાને માહિતગાર થાય અને મીડિયાના માધ્યમથી દરેક ગુજરાતી સુધી સાચી માહિતી પહોંચાડી શકાય એ હેતુથી આજે આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે. સુરેશભાઈ દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે કે મગરોનો વિચાર કર્યા વગર સી પ્લેન ઉતારવાનું રાજ્ય સરકારે આયોજન કર્યું છે, તો હાલમાં કોઈ આવું સી પ્લેન ઉતારવાનું રાજ્ય સરકાર દ્વારા કોઈ આયોજન કરવામાં આવેલ નથી. બીજી વાત કરવામાં આવી છે કે પંખીઓ અને પ્રાણીઓ અને શાળામાં ભણતા વિદ્યાર્થીઓ વગર એમની ચિંતા કર્યા વગર જે હેલિકોપ્ટર ચલાવવામાં આવી રહ્યું છે, તો એમાં પણ હું કહેવા માગું છું કે સફારી પાર્કનું કાર્ય ત્યાં ચાલી રહ્યું છે અને ત્યાં દેશ વિદેશના અનેક પશુ પક્ષીઓ આવી રહ્યા છે, એટલે આ બધી જ બાબતો ધ્યાનમાં રાખીને હાલમાં હેલિકોપ્ટર પણ બંધ કરાવવામાં આવેલ છે અને એનું ભવિષ્યમાં શું કરવું એ અંગે પણ ટેકનિકલી અભ્યાસ ચાલી રહ્યો છે. ત્યારબાદ જે બીજો એમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે પર્યાવરણનું નિકંદન કરવામાં આવેલ છે, તો મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાતની જનતાને હું જણાવવા માગું છું કે કેવડિયાની અંદર આમાં કહેવામાં આવ્યું છે કે 100 વર્ષ જૂના વૃક્ષો કાપવામાં આવેલ છે, પણ કેવડિયામાં એક પણ વૃક્ષનું કટિંગ કે એને કાપવામાં આવેલ નથી. અમારા વન વિભાગ દ્વારા રાજ્ય સરકારે સારું કાર્ય એ કર્યું છે કે 46 લાખ જેટલા વિવિધ છોડવાઓ વૃક્ષો વગેરેનું ત્યાં વાવેતર કરવામાં આવેલ છે અને અન્ય જગ્યાએ જે હાઈવે અને બુલેટ ટ્રેનો જ્યાંથી પસાર થવાની હોય એવી જગ્યાએથી પણ મોટા વૃક્ષો જે નીકળે છે એ લઈ જઈને અમે કેવડિયામાં એનું પણ વાવેતર કરીએ છીએ, એટલે આવા કોઈ વૃક્ષોનું ત્યાં કટિંગ પણ કરવામાં આવેલ નથી જેનાથી ગુજરાતની જનતા માહિતગાર થઈ શકે. મિત્રો, આપણને બધાને જ ખ્યાલ છે કે નર્મદા એ ગુજરાતની જીવાદોરી છે અને જ્યારથી નર્મદાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું ત્યારથી મેગા પાટકર જેવા ગુજરાતના વિકાસ વિરોધી લોકો દ્વારા પણ, એનજીઓ દ્વારા પણ એ વખતે પણ વર્ષો સુધી આંદોલનો ચલાવવામાં આવ્યા હતા અને આ જીવાદોરી નર્મદા ગુજરાતને ખૂણે ખૂણે પહોંચાડી શકાય એના માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબે અથાગ પ્રયત્નો કર્યા છે, ઉપવાસો પણ કરવા પડ્યા છે, ત્યારે આ નર્મદા ડેમ આજે પૂર્ણ થઈને રાષ્ટ્રને સમર્પિત પણ કર્યો છે અને પહેલી વખત ઐતિહાસિક રીતે કહી શકાય એટલો ડેમમાં પૂરેપૂરું પાણી પણ ભરાયું છે. હવે જ્યારે ગુજરાતનું ગૌરવ કહી શકાય, ભારતની ઓળખ કહી શકાય એવું સ્ટેચ્યુ ઓફ યુનિટીનું જ્યારે નિર્માણ થઈ રહ્યું છે ત્યારે પણ કેટલાક લોકો રાજકીય પોતાનો રોટલો શેકવા માટે વિસ્થાપિતોના નામે આ જે નવું પ્રવાસન મુખ્ય ધામ ઊભું થઈ રહ્યું છે એમાં વિક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આપ સૌને જણાવતા મને આનંદ થશે
માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે 31 ઓક્ટોબર 2018 ના રોજ એને લોકાર્પણ કરવામાં આવ્યું. મિત્રો, ત્યારથી લઈને અત્યાર સુધીમાં દેશ વિદેશના 26 લાખ લોકો કરતાં પણ વધારે લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે. આપણને બધાને જ ખ્યાલ છે કે અમેરિકામાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટી, જે 133 વર્ષ પૂર્વે એની સ્થાપના કરવામાં આવી હતી, મિત્રો, આજે ત્યાં લગભગ દરરોજના 10,000 લોકો એની મુલાકાતે આવે છે. આપણને માત્ર 11 જેટલા જ મહિના થયા છે, છતાં પણ આપણે ત્યાં સરેરાશ 8,500 લોકો આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ રહ્યા છે. એ જ બતાવે છે કે આટલા ટૂંકા ગાળામાં 11 મહિનામાં જ સ્ટેચ્યુ ઓફ યુનિટીએ એક આંતરરાષ્ટ્રીય પ્રવાસી સ્થળ તરીકે સિદ્ધિ પણ પ્રાપ્ત કરી લીધી છે, મિત્રો. અને અહીંયા પ્રવાસીઓ માટે વેલી ઓફ ફ્લાવર, કેક્ટસ ગાર્ડન, એકતા નર્સરી, બટરફ્લાય ગાર્ડન, જંગલ સફારી, વિશ્વવન, રિવર રાફ્ટિંગ, ચિલ્ડ્રન ન્યુટ્રિશન જેવા અને ટેન્ટ સિટી જેવા કહી શકાય એવા આકર્ષણો ત્યાં ઊભા કરવામાં આવેલ છે, અને જેના માધ્યમથી ત્યાંના સ્થાનિક લોકો હોય, વિસ્થાપિત લોકો હોય, એમને ખૂબ સારી રોજગારી પણ પ્રાપ્ત થઈ રહી છે. અને અત્યાર સુધીમાં લગભગ 12 લાખ જેટલા માનવ દિનો ત્યાં ઉત્પન્ન થયા છે, મિત્રો. કામ શરૂ થયું અને ઉદ્ઘાટન થયું ત્યાં સુધીમાં. એ પ્રમાણે સ્થાનિક જે યુવાનો છે, મહિલાઓ છે, એમને પણ સારો રોજગાર મળે એ પ્રકારના રાજ્ય સરકારના પ્રયત્નો છે. જંગલ સફારી હજુ તો પાર્ટ 1 તૈયાર થયું છે, છતાં પણ અત્યારે 70 જેટલા સ્થાનિક લોકોને એમાં રોજગારી મળી રહી છે. એ જ પ્રકારે ગાઈડ તરીકે પણ 100 જેટલા સ્થાનિક યુવકોને એમાં પૂરેપૂરી રોજગારી આપવામાં આવી રહી છે. વાંસની હસ્તકલાઓ કહીએ, સોપારીના પાનમાંથી ડીશો બનાવવાનું કહીએ, સ્વસહાય જૂથવાળી બહેનો પણ ખૂબ સારી રીતે રોજગાર પ્રાપ્ત કરી રહી છે. અને મિત્રો, આપણને બધાને ખ્યાલ છે કે આદિવાસી સમાજ માટે રાજ્ય સરકારે જે ભૂતકાળની અંદર નહોતું કર્યું એવા વિકાસના કાર્યો સંવેદના સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર માત્ર એકલા કેવડિયાના નહીં પરંતુ સમગ્ર ગુજરાતના કાર્યો કરી રહી છે, મિત્રો. મને યાદ છે ત્યાં સુધી જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ભૂમિપૂજન માન્ય મુખ્યમંત્રી સાહેબના હસ્તે, નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે નક્કી થયું, એ વખતે હું ત્યાં પ્રભારી તરીકે હતો, પ્રભારી મંત્રી તરીકે. ત્યાંના બધા જ આદિવાસી ભાઈ બહેનોને અમે સાથે લીધા અને એમની સાથે વાટાઘાટ કરીને એ વખતે પણ એમની જે કંઈ માંગણીઓ હતી, મિત્રો, એક તો કાળા કરીને જે ઓથોરિટી બનાવવામાં આવી હતી એ ઓથોરિટી રદ કરવામાં આવે,